નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, હું એસ સી ખાંભડીયા શ્રી કન્યા વિદ્યાલય લાઠીગર વિડીયોના માધ્યમથી આજે આપણે મળીએ છીએ. તાજેતરમાં અમે ધોરણ 12 સમાજશાસ્ત્રનું બીજું એકમનું રિવિઝન કરી રહ્યા છીએ, જેનું નામ છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. આની અંદર આપણે ભારતીય સંસ્કૃતિ જુદા જુદા વિડીયોના માધ્યમથી ભણી ચૂક્યા છીએ અને આની અગાઉના વિડીયોની અંદર આપણે ગ્રામીણ સમુદાય વિશેની માહિતી મેળવી અને ભણી. આજે આ વિડીયોના માધ્યમથી આપણે શહેર સમુદાય, ગ્રામીણ સમુદાય આપણે સમજ્યા, હવે શહેર સમુદાયને સમજવાનો પ્રયત્ન કરીએ. ભારતમાં ગામડાઓનો દેશ તરીકે ઓળખાય છે. ભારત છે એ ગ્રામીણ વિસ્તાર જાજો છે, ગામડાઓનો દેશ તરીકે ઓળખાય છે. તેમ છતાં ભારતમાં પ્રાચીન સમયથી સિંધુ ખીણ મહેંજોદડો હડપ્પાની શહેરી સભ્યતા જોવા મળે છે. તેમ છતાં તમે ઇતિહાસની અંદર ભણ્યા છો કે ભારતની અંદર મહેંજોદડો સિંધુ સંસ્કૃતિનું ખોદકામ કરતા ત્યાં પણ નગર યોજનાઓ હતી, શહેરીકરણ હતું, શહેરો હતા એવું આપણે જોવા મળે છે. ભારતે તેના શહેરોની પ્રાચીન પરંપરા રહી છે. ભારતમાં નગરોની પ્રાચીન પરંપરા રહી છે, એટલે પ્રાચીન કાળથી જ છે. અનેક વિદેશી મુસાફરો જેવા કે યુએન સંઘ ફાયર વગેરેએ પોતાના લખાણોમાં ભારતના જુદા જુદા પ્રદેશોના વિકસેલા શહેરોનો ઉલ્લેખ કર્યો છે. જુદા જુદા જે મુસાફરો એટલે કે અભ્યાસ અર્થે જો આપણે ઇતિહાસમાં ઘણા યુએન સંઘના બધા વલ્લભી વિદ્યાપીઠ વગેરેની મુલાકાત લેતા હતા, એમ ભારતની અંદર એની મુસાફરી દરમિયાન સંશોધન કાર્ય કરતા હોય, અભ્યાસ કરતા હોય દરમિયાન એની નોંધ લીધેલી છે. પ્રાચીન કાળથી ભારતની અંદર નગરો નગર વ્યવસ્થા છે. દાખલા તરીકે કાશી એટલે કે બનારસ જેને અત્યારે આપણે કહીએ છીએ, મથુરા નગરી એવા ગીત પણ આપણે સાંભળીએ છીએ, એટલે નગર વ્યવસ્થા પ્રાચીન કાળથી છે. અને તેની આસપાસના ગામડાઓ વચ્ચે ચોક્કસ પ્રકારના સંબંધો હતા. હવે જે આ નગરો છે એ અને આજુબાજુના ગામડાઓ છે એની વચ્ચે પ્રાચીન કાળથી ગ્રામ અને નગરની વચ્ચે સંબંધો હતા. વિદ્યાર્થી મિત્રો, આવા નગર સમુદાયને આપણે અહીંયા માહિતી મેળવવાની છે. પહેલાં તો શહેર સમુદાયનો અર્થ સમાજશાસ્ત્રની પરિભાષામાં સમાજશાસ્ત્રીઓના અભ્યાસથી કઈ રીતે એ આપણે સમજવાનું છે. શહેર માટે નગર શબ્દ પ્રચલિત છે. શહેરને નગર એવું પણ કહેવામાં આવતું હોય છે. શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકોના બનેલા સમુદાયને શહેર સમુદાય કહે છે. તો સીધી વાત છે, ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોને ગ્રામીણ વિસ્તાર કહેવાય, એમ શહેરી વિસ્તારમાં વસતા લોકોને નગર સમુદાય કહેવામાં આવે છે, જેમાં વસ્તીનું કદ મોટું અને ઘનતા વધુ હોય છે. ગ્રામ્ય વિસ્તાર કરતાં શહેરી વિસ્તારની અંદર વસ્તીનું પ્રમાણ વધારે હોય છે અને ઘનતા વધારે હોય છે, એટલે કે વસ્તી ગીચતા વધારે હોય છે, ઓછી જગ્યામાં વધારે લોકો રહેતા હોય છે. વિસ્તારની દ્રષ્ટિએ વસ્તી વધારે હોય છે. આપણે આમાંથી શહેર સમુદાય અને નગર સમુદાય શહેર સમુદાય એની સામે ગ્રામ્ય સમુદાય એવો તફાવત પરીક્ષામાં પૂછાય છે, એના અનુસંધાને પણ આ બધા તફાવતો આપણે યાદ રાખવાના છે. આપણે રિવિઝન કરી રહ્યા છીએ એટલે થોડું એવું પણ કરતા રહીએ. એટલે શહેરી સમુદાયની અંદર ઘનતા વધારે હોય છે વસ્તીની, એટલે વિસ્તારના પ્રમાણમાં વસ્તી વધારે હોય છે. મોટાભાગની વસ્તી બિન કૃષિ વ્યવસાય કરતી હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ સાથે સંકળાયેલા હોય છે, તો શહેરી વિસ્તારની અંદર કૃષિ સિવાય એટલે ખેતી સિવાયના વ્યવસાય સાથે મોટાભાગની વસ્તી છે જોડાયેલી હોય છે. આવા નગરનું કદ મોટું હોવાથી તેના સભ્યો વચ્ચે ઔપચારિક સંબંધો હોય છે. આપણે ગ્રામ્ય વિસ્તારમાં એવું ભણ્યા હતા કે દરેક વ્યક્તિ દરેકને ઓળખતી હોય, નજીકતા હોય, એમ અહીંયા નજીકતા નથી હોતી પણ ઔપચારિક સંબંધો હોય છે. ધર્મ, વ્યવસાય, કોમ, જ્ઞાતિ, ભાષા, હિતો વગેરે બાબતોમાં વિવિધતા હોય છે. ધર્મ, જ્ઞાતિ એ શહેરી સમુદાય હોય એટલે મારું મોટું શહેર હોય તો એમાં અનેક રાજ્યમાંથી, અનેક ગામડાઓમાંથી, અનેક જાતિના અનેક લોકો આવ્યા હોય એટલે એમાં પણ વિવિધતા જોવા મળે છે. મોટે ભાગે
પ્રકૃતિ થી દૂર હોય છે, પ્રકૃતિ થી દૂર હોય છે, કારણ કે મોટા બધા વિસ્તારની અંદર શહેર પથરાયેલું હોય છે. સમાજશાસ્ત્રી દ્રષ્ટિથી જોઈએ તો શહેર કે નગર સમુદાયની જીવન શૈલી છે. સમાજશાસ્ત્રી દ્રષ્ટિકોણથી જોઈએ તો શહેર કે નગર એક જીવન જીવવાની પદ્ધતિ છે. નગરમાં વધુ વસ્તી અને ગીચતા હોય છે. વાહન વ્યવહારની અવર જવર, ખરીદ વેચાણ, વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સગવડ વધારે હોય છે. નગર સમુદાયના લોકોની સામાજિક વ્યવસ્થા અને માન્યતાઓ તેમજ શ્રદ્ધાઓ પણ એની અંદર શ્રદ્ધાઓની અંદર પણ વૈવિધ્ય જોવા મળે છે. શૈક્ષણિક સગવડ શહેરમાં વધારે હોય છે. વૈજ્ઞાનિક અભિગમ પણ વધારે હોય છે. વૈજ્ઞાનિક સાધન સગવડ પણ વધારે હોય છે. ભારતમાં એક સમાન સ્વરૂપના નગર સમુદાય નથી, પરંતુ તેમાં કદ, કાર્ય, રચના, વસવાટની ઢબ વગેરેમાં વિવિધતા જોવા મળે છે. આખા ભારતની અંદર શહેરો ઘણા હોય છે, પણ બધા એક સ્વરૂપના હોતા નથી. કદ એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ નાના મોટા હોય છે. વસવાટ, કાર્ય અને વસવાટ, રહેવાની ઢબ એ પણ જુદી જુદી, રહેણીકરણી અને જેને આપણે કહીએ પણ જુદી જુદી હોય છે. આપણે શહેર સમુદાયની વ્યાખ્યા જોઈએ. આપણે શહેર સમુદાય, શહેર સમુદાયનો અર્થ સમજાવે વ્યાખ્યા જોઈએ તો લુઈ વર્થ એવી વ્યાખ્યા કરે છે કે મોટું કદ, ગીચ વસ્તી અને અનેક વિવિધતા એ નગર સમુદાયની મહત્વની બાબત છે. કદ મોટું હોય, વસ્તીની ગીચતા હોય એ નગર સમુદાયની મહત્વની વસ્તુ છે. કિંગ્સલે ડેવિસના જણાવ્યા મુજબ નગર સમુદાય વિવિધ લાક્ષણિકતાઓ ધરાવે છે. હવે લાક્ષણિકતાઓ એટલે કે લક્ષણો, શહેરી વિસ્તારના લક્ષણો, શહેર સમુદાયની વ્યાખ્યા અને લક્ષણોની આપણે વાત કરીએ છીએ તો એની લાક્ષણિકતાઓ એટલે લક્ષણો કયા કયા હોય તો અનેક વિવિધતા, દૂરવર્તી સંબંધો, વૈયક્તિકરણ, સામાજિક ગતિશીલતા, દૂરવર્તી સામાજિક નિયંત્રણ, સામાજિક સહિષ્ણુતા, સ્થાનિક પૃથકતા, યંત્રવત જીવન અને સ્વૈચ્છિક સંગઠન. તો એમાં પહેલું અનેક વિવિધતા આપણે જોઈએ. નગર સમુદાયમાં સમાજ જીવનમાં વિવિધ ક્ષેત્રોની જેમ ધર્મ, ભાષા, જ્ઞાતિ, સંસ્કૃતિ, વ્યવસાય વગેરેમાં અનેક વિવિધતા હોય છે અને સામાજિક સાંસ્કૃતિક પાચર્યભૂમિના તફાવતો પણ જોવા મળે છે. સ્વાભાવિક છે કે શહેરની અંદર, નગરની અંદર જુદા જુદા પ્રદેશની અંદરથી લોકો આવ્યા હોય, જુદા જુદા ગામોમાંથી આવ્યા હોય અને ત્યાં વસવાટ કરતા હોય એટલે બધા એના ધર્મો જુદા જુદા હોય એવું પણ બને, સંસ્કૃતિ જુદી હોય એવું પણ બને, વ્યવસાય જુદા જુદા હોય એવું પણ બને. જ્યારે આપણે કમ્પેરિઝન કરીએ તો ગ્રામીણ સમુદાયમાં મોટાભાગે એક વ્યવસાય સાથે જોડાયેલા હોય એટલે સાંસ્કૃતિક બાબતમાં ઘણો તફાવત જોવા મળતો હોય છે. વ્યક્તિઓએ દૂરવર્તી સંબંધો, જે સંબંધો છે એ ગ્રામીણ વિસ્તારમાં નિકટવર્તી હોય, એકબીજાને ઓળખતા હોય. આ તફાવત માટે આપણે તૈયાર કરતું જવાનું છે કે ગ્રામીણ સમુદાય અને શહેરી સમુદાય, એટલા માટે બંને મુદ્દાઓ સાથે ભણવાનો પ્રયત્ન કરું છું. ગ્રામીણ સમુદાયમાં નિકટતા હોય, શહેરી સમુદાયની અંદર સંબંધો નિકટ ન હોય, દૂરવર્તી સંબંધો હોય. નગર એ દૂરવર્તી સમુદાય છે જેમાં તેના સભ્યો વચ્ચેના સંબંધો અને સંપર્કો પોતાના હિત સંતોષવા પૂરતા મર્યાદિત હોય છે. કામ પૂરતા સંબંધો હોય, પછી હોય એનું કુટુંબ સગાવાળા એટલા પૂરતા સંબંધો હોય, બાકી આખા નગર સાથે ખાલી વ્યવસાયિક રીતે જોડાયેલા હોય કામ પૂરતા સંબંધો હોય. માત્ર ભૌતિક નિકટતા હોય, સામાજિક નિકટતા ઓછી હોય, સંબંધોમાં વધુ યાંત્રિકતા અને ઔપચારિકતા હોય, એકદમ નજીકના સંબંધો ન હોય. વૈયક્તિકરણ, નગર સમુદાયમાં વ્યક્તિનું વૈયક્તિકરણ થાય છે, એટલે કે વ્યક્તિએ પોતાના હિતો સંતોષવા પોતે સાધનની પસંદગી કરીને ધ્યેય પ્રાપ્ત કરવાનું હોય છે. દરેક વ્યક્તિએ પોતાનું હિત સંતોષવા, પોતાનું જે કાર્ય છે એ કરવા માટે પોતે સાધન પસંદ કરી અને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવાનું હોય છે. સાધન એટલે કોઈ ધંધો, વ્યવસાય, નોકરી એની વાત છે કે પોતે જ પસંદ કરી પોતાના કૌશલ્યથી અને એ કરવાનું હોય છે.
જ્યારે આપણે જ્ઞાનની સમુદાયમાં એવું પણ બને કે વારસાગત રીતે મોટાભાગના વ્યવસાયો ચાલતા હોય એવું પણ બનતું હોય છે. એમાં આવતી મુશ્કેલીઓ પોતે દૂર કરી તે પ્રાપ્ત કરવા વ્યક્તિએ એકલા જ પ્રયત્ન કરવો પડે છે, અને પોતાના જે પ્રાપ્ત કરવામાં જે મુશ્કેલીઓ આવે એ મુશ્કેલીઓ પણ પોતે દૂર કરવાની હોય છે. આથી વ્યક્તિ નગર સમુદાયમાં એકલાપણું પણ અનુભવતો હોય છે. ઘણીવાર જ્યારે ગ્રામીણ સમુદાયમાં હોય એકબીજાનો સહકાર મળતો હોય છે, અહીંયા પોતાના પ્રશ્નો પોતે ઉકેલવાના હોય છે, એકલાપણું પણ ઘણીવાર અનુભવાતું હોય છે. સામાજિક ગતિશીલતા, ગ્રામીણ વિસ્તારની આપણે વાત કરીએ તો સામાજિક ગતિશીલતા ઓછી હોય એવું આપણે અગાઉના વિડીયોમાં પડી ગયા. તો શહેરી સમુદાય છે એની અંદર સામાજિક ગતિશીલતા વધારે હોય. સામાજિક ગતિશીલતા નગર સમુદાયની ખાસિયત બની રહે છે. નગરમાં વ્યક્તિની ગતિશીલતાને પ્રોત્સાહન મળે છે. કોઈ પણ એક વ્યક્તિ કંઈક હેતુ સિદ્ધ કરે અને કંઈક પ્રશંસનીય કામ કરે તો એને પ્રોત્સાહન મળે છે. તે માટે જુદા જુદા પ્રલોભનો, તકો અને અનેક પ્રકારના આકર્ષણો જે વ્યક્તિને સામાજિક ગતિશીલતા માટે પ્રેરે છે. સફળતા પ્રાપ્ત કરે સારી એના માટે જુદા જુદા આકર્ષણો આપવામાં આવતા હોય છે. દાખલા તરીકે કંપનીની અંદર સારું કાર્ય કરતા હોય તો એનું પ્રમોશન વગેરે આપવામાં આવતું હોય નોકરીની અંદર, અને ઇનામ બોનસ વગેરે એમ એને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું હોય છે. પ્રાપ્ત દરજ્જા વધુ મહત્ત્વના હોય છે. પ્રાપ્ત પોતે મેળવેલો દરજ્જો એનું મહત્ત્વ શહેર સમુદાયની અંદર વધારે હોય છે. જ્ઞાતિ રૂપે જે દરજ્જા પ્રાપ્ત થાય એનું મહત્ત્વ ઓછું હોય છે. જુદા જુદા વ્યવસાયો તાલીમ શિક્ષણની સગવડનો લાભ લઈ વ્યક્તિઓ પોતાનો દરજ્જો ઊંચો કરી શકે છે. બધી ફેસિલિટી અવેલેબલ હોય ત્યાં શહેરોની અંદર, એટલે જુદા જુદા દરજ્જાઓ અને આવડત ટેકનોલોજી શીખી અને પોતાનો દરજ્જો પોતે જ ઊંચો લઈ જઈ શકે છે. સમાજ જીવનમાં સ્પર્ધાનું વિશેષ મહત્ત્વ હોય છે. સમાજ જીવનની અંદર એક પ્રકારની સ્પર્ધા હોય છે આગળ આવવા માટેની. દૂરવર્તી સામાજિક નિયંત્રણ, આપણે ગ્રામ્ય સમાજની અંદર એવું શીખ્યા હતા કે નિયંત્રણ હોય જ્ઞાતિના, જ્ઞાતિ પંચના, ગ્રામ પંચના, એમ અહીંયા જે નિયંત્રણો છે એ દૂરવર્તી હોય છે. દૂરવર્તી સામાજિક નિયંત્રણ હોય છે. નગર વિશાળ અને દૂરવર્તી સમુદાય હોવાથી જાહેર જીવન શક્ય બનાવવા તેમજ સામુદાયિક સંગઠન જાળવવા અને લોકોના જાનમાલ હકો હિતોનું રક્ષણ કરવા કાયદો, પોલીસ તંત્ર, કોર્ટ, ગુપ્તચર વિભાગો, વહીવટી વિભાગો વગેરે જરૂરિયાત બની રહે છે. ગ્રામ્યમાં એવી જરૂરિયાત રહેતી નથી અથવા ઓછી રહે છે બહુ. જ્યારે શહેરી વિસ્તારનો વિસ્તાર જ મોટો હોય અને એના કારણે પોતાના હકોનું રક્ષણ કરવું, જાનમાલનું રક્ષણ કરવું, એના માટે કાયદો અને પોલીસ તંત્ર, કોર્ટ, ગુપ્તચર એટલે જુદી જુદી એજન્સીઓ હોય તે અને વહીવટી વિભાગો જે છે કાર્ય કરતા હોય એની જરૂરિયાત વધારે પડતી હોય છે. નગર સમુદાયમાં ગ્રામ સમુદાય કરતાં ધોરણભંગ વર્તન શીખવાની વધુ તક મળતી હોય છે. જો આ તફાવત છે ગ્રામ સમુદાય અને નગર સમુદાયનો કે ધોરણભંગ કરવો હોય, સામાજિક ધોરણો આપણે અગાઉના એકમોની અંદર શીખી ગયા, તો એ સામાજિક ધોરણભંગ કરવાની તક શહેરમાં વધારે મળતી હોય છે. કારણ કે નિકટતા હોતી નથી, એક વિસ્તારમાં બીજા વિસ્તારમાં વહી જાય અને કોઈ ઓળખતું પણ નથી હોતું, એટલે ઓળખ છુપાવી શકે છે, ગુનાહિત પ્રવૃત્તિ ધોરણભંગ કરી શકે છે. એવું પ્રમાણ શહેરી વિસ્તારની અંદર વધારે હોય છે. સામાજિક સહિષ્ણુતા, નગર સમુદાયમાં અમુક વર્તનો અને વિવિધતાઓ પ્રત્યે સહિષ્ણુતાઓ કેળવાય છે. એટલે કે વ્યક્તિ પોતાના કરતાં ભિન્ન જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ, આચાર વિચાર, વ્યવહારો, અભિપ્રાયો, સંસ્કૃતિ પ્રત્યે ઉદારતા સંભાવ રાખીને પોતામાં સમાવી લે છે. સહિષ્ણુતા એટલે બીજાનું સ્વીકારવું, એ પોતાનામાં સમાવવું, બીજામાં જે સારું હોય એ સમાવવું, એ નગરની અંદર વધારે હોય છે. જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, કોમ, આચાર વિચારો, વ્યવહારો, અભિપ્રાયો, કોઈ અભિપ્રાયો આપે સારું ખરાબ
એ સારી વસ્તુ સ્વીકારવી અને થોડી ઉદારતા અને સમભાવ બધાને સરખાવીને એવો ભાવ એ બધાને પોતાનામાં સમાવી લે છે. કોણ? વ્યક્તિ. નગર સમુદાયમાં દૂરવર્તી સંબંધોને યંત્રવત જીવન હોવાથી જુદા જુદા પ્રકારની વ્યક્તિઓ, જૂથો, સંસ્કૃતિ, વર્તન પ્રત્યે સહિષ્ણુતાનો ભાવ સામાજિક અનુકૂલન દર્શાવે છે. સામાજિક રીતે અનુકૂલન સાધવામાં સાધે છે એવું આ દર્શાવે છે. કયું કયું? તો સંસ્કૃતિ, વર્તન, બધાનું વર્તન અને જૂથો, જુદા જુદા જૂથો, સહિષ્ણુતાનો ભાવ સામાજિક અનુકૂલન દર્શાવે છે. યંત્રવત જીવન હોય છે, દૂરવર્તી સંબંધ હોય છે નગર સમુદાયની અંદર. સ્થાનિક પૃથકતા. નગર સમુદાયમાં જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં વિભાજિત થાય છે. નગર સમુદાય અમુક વિસ્તારો વેપાર વાણિજ્ય ઉદ્યોગનું કેન્દ્ર હોય છે. અમુક વિસ્તારોમાં રહેણાંક, મનોરંજન, શિક્ષણ, વહીવટ, ચિકિત્સા, ધર્મ વગેરે અવર જવર સંબંધી કેન્દ્રો વિકસ્યા હોય છે. સ્થાનિક પૃથકતા એટલે આખાનું નગરનું વિભાજન થયેલું હોય. અમુક વિસ્તાર આખે હોય જ્યાં વેપાર વાણિજ્ય ચાલતો હોય, અમુક વિસ્તારમાં ફેક્ટરીઓ વગેરે હોય એટલે ઔદ્યોગિક ક્ષેત્ર હોય, અમુક વિસ્તાર છે એ ખાલી રહેણાંકી ક્ષેત્ર હોય, અમુક વિસ્તારની અંદર હરવા ફરવાનું અને ધાર્મિક સ્થળો હોય. આમ પૃથકતા, પૃથકરણ કરવું એટલે વિભાજિત કરવું, જુદું જુદું એવું જોવા મળે છે. અવર જવરના સંબંધી કેન્દ્રો એટલે ફરવા વગેરેના સ્થળો. યંત્રવત જીવન. નગર સમુદાયની અંદર જીવન છે એ યંત્રવત હોય છે. યંત્રવત જીવન નગર સમુદાયની ખાસિયત છે. વ્યક્તિનું જીવન ઘડિયાળના કાંટાની જેમ સંચાલિત થતું હોય છે. વ્યક્તિ માનસિક રીતે સતત વ્યગ્રતા, તંગદિલી અને સંઘર્ષનો અનુભવ કરે છે. કારણ કે બધાને વ્યવસાય જ એવો હોય, ટાઈમે પહોંચવાનું હોય, સમયે સમયે કામ કરવાનું હોય, એટલે યંત્રવત રીતે આખું એનું જીવન છે ઘડિયાળના કાંટા ઉપર આપણે એવો શબ્દ વાપરીએ ચાલવાનું હોય છે. સમય થાય ત્યાં ફેક્ટરીએ નોકરી કરતા હોય, ત્યાં ધંધાના સ્થળે પહોંચવાનું હોય અને પાછા સમય પૂરો થાય ત્યારે આવવાનું હોય, અને બાળકો ભણવા આવી ગયા હોય, વ્યક્તિઓ ત્યાં આવી ગયા, એટલે જુદા થઈને સાંજે બધા ભેગા થતા હોય. યાંત્રિક રીતે જેને ચાલતું હોય બધું એવું ચાલતું હોય છે, એટલે કે યંત્રવત જીવન હોય. એના કારણે શું થાય? તો સતત માનસિક રીતે વ્યગ્રતા અનુભવાય, કંટાળો આવે એવો શબ્દ વાપરી બધા માનસિક આમ અને તંગદિલી અનુભવાય, સ્ટ્રેસ, તાણ, જે માનસિક ટેન્શન આપણે કહીએ છીએ એવું અનુભવાય, અને સતત સંઘર્ષ કરતા હોય જીવનમાં એવું લાગે. આવું પણ એક લક્ષણ શહેરી સંપ્રદાયનું છે, શહેરી સમુદાયનું છે. અને છેલ્લો લક્ષણ સ્વૈચ્છિક સંગઠનો. શહેરની અંદર સ્વૈચ્છિક સંગઠનો હોય છે. આપણે ગ્રામ્યની અંદર પંચ વગેરે હોય છે, એમ અહીંયા સંગઠનો હોય છે. નગર સમુદાયમાં સેવા અને માનવવાદી સ્વૈચ્છિક સંગઠનો જોવા મળે છે. સેવા કરતી સમિતિઓ આવા સંગઠનો નગરની અંદર જોવા મળતા હોય છે. જોકે નગરમાં સ્વૈચ્છિક સંગઠનો અને મંડળો શહેરની સામાજિક જરૂરિયાત પ્રમાણે વિકસે છે. જુદા જુદા મંડળો હોય અને જે જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય અને સમાજની જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે એ વિકસતા હોય છે. જે વ્યક્તિને સામાજિક, આર્થિક, માનસિક સલામતી પૂરી પાડે છે. વર્તમાન ભારતમાં શહેરીકરણ વધતું જાય છે. શહેરના સ્વરૂપ, આકાર બદલાવા લાગ્યા છે. વસ્તીની ગીચતા અને વૈવિધ્યતામાં વૃદ્ધિ થવા લાગી છે. સાથે સાથે શહેર સમુદાયમાં અનેક નવી સમસ્યાઓ પણ ઉદભવે છે, જેવી કે ગંદા વસવાટો અને ટ્રાફિકનું પ્રદૂષણ. મોટા મોટા જે મહાનગરો છે એની અંદર ટ્રાફિકનું પ્રદૂષણ થતું હોય છે. અમુક એરિયા એવા હોય જ્યાં ગંદકીનું પ્રમાણ હોય છે, વસવાટ, વસ્તી ગીચતા થતી જાય, મોટા મોટા બહુમાળી મકાનોની જરૂરિયાત પડે, મોટા ટાવર હોય, કેટલા બધા માલના એની અંદર ઘણી બધી વસ્તી રહેતી હોય, સૂર્યપ્રકાશ, પર્યાવરણ અને કુદરત જે કહે ને આપણે પ્રકૃતિ એનાથી દૂર હોય એવો અનુભવ થાય. આવું બધી સમસ્યાઓ પણ નગર સમુદાયની અંદર
હોય છે. તો વિદ્યાર્થી બહેનો અહીં આપણે શહેર સમુદાય વિશેની સંપૂર્ણ માહિતી મેળવી આપણા સિલેબસને ધ્યાનમાં રાખીને. તો શહેર સમુદાયનો અર્થ, શહેર સમુદાયની વ્યાખ્યા અને એના નવ લક્ષણો. હવે પ્રશ્નની અંદર ઘણીવાર એવી રીતે પૂછાતું હોય છે શહેરી સમુદાય સમજાવો, તો આખું આપણે સમજાવવું પડે. શહેરી સમુદાયની લક્ષણો જણાવો અને એની વ્યાખ્યા કરો, તો વ્યાખ્યાને આ લક્ષણો સમજાવવા પડે. ખાલી લક્ષણો પૂછાવા કે એકથી નવ લક્ષણો આપણે સમજાવવા પડે. હવે એની પછીનો જે સમુદાય છે, ચોથો સમુદાય આપણા એકમનો આદિવાસી સમુદાય, આપણે આગલા વિડીયોની અંદર ભણશું.